ભાવનગર શહેરને સ્માર્ટ સિટી બનાવવાની વાતો વચ્ચે ભાવનગર શહેર વિકાસના નામે લોકોની દુવિધામાં વધારો થઈ રહ્યો હોય તેમ લાગે છે કારણ કે ભાવનગર શહેરમાં રાજાશાહી સમયના સાંકડા રસ્તાઓને પહોળા કર્યા વિના આડેધડ ડિવાઇડર મૂકવાનું કામ કરવામાં આવતા લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે એક તરફ દિવસે દિવસે ટ્રાફિક સમસ્યા વધી રહી છે જ્યારે બીજી બાજુ ડિવાઇડર મૂકીને રસ્તાઓ વધુ સાંકડા થઈ જતાં ટ્રાફિક સમસ્યા વધુ આકરી બની રહી છે જો કે ભાવનગર શહેરનું નામ સ્માર્ટ સિટીમાંથી તો નીકળી ગયું છે પરંતુ ભાવનગર મહાનગરપાલિકાના શાસકો હજુ પણ ભાવનગરને સ્માર્ટ સિટીમાં લાવવાના અભરખા જોઈ રહ્યા હોય તેમ સ્માર્ટ સિટીના નામે લોકોની દુવિધામાં વધારો કરી રહ્યા હોય તેમ લાગે છે શહેરમાં સમય અને ટ્રાફિકના પ્રમાણમાં રોડ રસ્તાઓ પહોળા કરવા જરૂરી છે પરંતુ સાંકડા રસ્તાઓમાં માત્ર ડિવાઇડર બનાવી અને રસ્તાઓ સારા થઈ ગયા હોય તેવું માત્ર દેખાડવાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે ઉલટાનું રસ્તાઓમાં ડિવાઈડર બનવાના કારણે રસ્તાઓ સાંકડા બનતા લોકોની સમસ્યાઓ વધી જશે હાલ આવું જ કંઈક થઈ રહ્યું છે હાલ ભાવનગર શહેરમાં વાત કરીએ તો ભાવનગર શહેરના દર્શનથી ઘોઘા સર્કલ રોડ જ્વેલ સર્કલથી લઈને આરટીઓ ઉપરાંત અન્ય વિસ્તારોમાં આ રીતે રોડ રસ્તા પહોળા કર્યા પહેલાં જ રોડ વચ્ચે ડિવાઈડરનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે અને જેના કારણે આ રસ્તાઓ વધુ સાંકડા બની જતા ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે તો બીજી બાજુ અકસ્માતોનું પ્રમાણ પણ વધી રહ્યું છે જ્યારે આવા રસ્તાઓ પર ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં લોકો સવાર સાંજ આવતા હોય ત્યારે તેમના વાહનો પાર્ક કરવા માટેની જગ્યા જ રહી નથી જેના કારણે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે આ બાબત અંગે જ્યારે વિપક્ષ નેતાને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું કે રસ્તાઓ વચ્ચે માત્ર ડિવાઇડર બનાવી નાખવાથી શહેરની સુંદરતામાં વધારો થઈ જતો નથી રોડ પર ડિવાઈડર બનાવવા જરૂરી છે પરંતુ તે બનાવતા પહેલાં રોડ પહોળા કરવા પણ એટલા જ જરૂરી છે રોડ પહોળા કર્યા વિના જ ડિવાઇડર બનાવી નાખતા લોકોની સુવિધાઓ વધવાના બદલે તેમની દુવિધામાં હાલ વધારો થઈ રહ્યો છે અને ઠેર ઠેર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે વધુમાં તેમણે મહાનગરપાલિકાના શાસક પક્ષ પર ભ્રષ્ટાચારનો આક્ષેપ મૂકતા એ પણ કહ્યું કે પહેલા મોટા ડિવાઇડર બનાવશે ત્યારબાદ તેમને તોડી અને નાના ડિવાઇડર બનાવશે બાદમાં તેમાં ભૂલ છોડવા આવશે વળી પાછા રસ્તા પહોળા કરવાના બહાને આ ડિવાઈડર તોડી નાખશે આમ જ પ્રજાના પૈસાનું પાણી ભાવનગર મહાનગરપાલિકાના શાસકો કરી રહ્યા છે હાલ આ વાતને શાસક પક્ષ ભાજપના મહામંત્રી પણ સ્વીકારી રહ્યા છે તેમણે જણાવ્યું હતું કે લોકોની સુવિધા માટે રોડ પર ડિવાઈડર બનાવવામાં આવી રહ્યા છે પરંતુ આ ડિવાઇડરથી લોકોની મુશ્કેલી વધી રહી હોય તો આ ડિવાઇડર તોડી નાખવામાં આવશે અથવા તો તેને તોડીને નાના બનાવવામાં આવશે જરૂર હશે ત્યાં રસ્તાઓ પહોળા પણ કરવામાં આવશે જોકે બ્યુટિફિકેશનના નામે ડિવાઇડર કરી લોકોના પૈસાનું આખરે ભાવનગરમાં પાણી જ થઈ રહ્યું છે ભાવનગર શહેરને સુંદર બનાવવા અને લોકોની સુવિધા વધારવા તોડફોડ કરી તેમાં નવીનીકરણ કરવું જરૂરી છે પરંતુ કોઈપણ પ્રકારના ભવિષ્યના પ્લાનિંગ વિના આડેધડ માત્ર ને માત્ર લોકોને દેખાડવા ખાતર વિકાસના નામે જે આ કામો થઈ રહ્યા છે તેનાથી આખરે તો પ્રજાના પૈસા જ લૂંટાઈ રહ્યા છે અને પ્રજા જ લૂંટાઈ રહી છે આ છે ભાજપ શાસિત ભાવનગર મહાનગરપાલિકાની હાલની પરિસ્થિતિ ભાવનગર મહાનગરપાલિકાની તિજોરી તળિયા ઝાટક કરી લોકોના રૂપિયાથી આવી જ રીતે ડિવાઈડર બનાવવામાં આવી રહ્યા છે અને ફરી તે ડિવાઇડર તોડી નાના બનાવવામાં આવશે અથવા તો હટાવી દેવામાં આવશે આજ છે આપણા ભાવનગર મહાનગરપાલિકાનું કામકાજ લોકોને લૂંટતું કામકાજ